बात करनी छे मित्रनी। मित्र एटले कोण? मित्र के जे आपणे उदास होईए ત્યારે આપણા મોઢા પર હાસ્ય લાવે, ખુશીમાં એક મહેફિલ જમાવી દે, ભટકી ગયા હોય તો રસ્તા ઉપર લાવી દે, અને ક્યાંય અટવાઈ ગયા હોય તો આપણને રસ્તો બતાવે। જ્યારે જરૂર હોય ત્યારે આપની સાથે હોય, અને જ્યારે આપણને એને હુફની જરૂર હોય ત્યારે એ હાજર હોય, તો એ છે મિત્ર। આપણે આજે એવા મિત્રની વાત કરવી છે કે એ મિત્ર હંમેશા કોઈ પણ અપેક્ષા વગર આપણી સાથે ગમે ત્યારે, જ્યારે જરૂર પડે ત્યારે આપણી સાથે હોય। તો એ મિત્ર કોણ છે સખી મિત્રો? તો એ મિત્ર છે પુસ્તક। 2023 એપ્રિલે વર્લ્ડ બુક ડે, ઇન્ટરનેશનલ પુસ્તક દિવસ હતો। આપણે બધા જ તે જાણીએ છીએ કે પુસ્તક આપણને દરેક જગ્યાએ કામ લાગે છે। જ્યાં આપણે અટકતા હોય તો એમાંથી આપણને માર્ગદર્શન મળે છે, ઉદાસ હોય તો એમાંથી રસ્તો બતાવે છે। તો આ પુસ્તકને હજી થોડુંક વધારે અંદરથી ઊંડાણથી સમજીએ કે પુસ્તક શા માટે આપણો મિત્ર છે। એક બહુ સરસ વાત છે કે એક ગામડામાં મોટું ખેતર હતું, ખેતરના છેડે એક ઝૂંપડું હતું, ઝૂંપડું નાનું ઘર હતું, એમાં હસબન્ડ વાઈફ એના પપ્પા અને એનો દીકરો આટલા જણ રહેતા હતા। સવાર પડે એટલે મા બાપ તો કામે નીકળી જાય, પછી ઘરમાં રહે દાદા અને પૌત્ર। દાદા પુસ્તક લઈ અને બારી પાસે બેસી અને વાંચ્યા કરે, અને છોકરો હોય એ રમે। એટલે એક વખત 10 વર્ષનો દીકરો દાદાની પાસે આવ્યો કે દાદા તમે આ પુસ્તક કેમ આખો દિવસ વાંચ્યા કરો છો? હું તો પુસ્તક વાંચું છું તો ઘણી વખત મને સમજ જ નથી પડતી કે એમાં શું કહેવા માંગે છે, અને જ્યારે સમજ પડે છે તો 2-3 દિવસમાં હું ભૂલી જાઉં છું કે શું હું વાંચ્યું, અને ઘણી વખત તો પુસ્તક બંધ કરતા જ હું ભૂલી જાઉં છું કે મેં શું વાંચ્યું। તો પછી જો આપણને કંઈ યાદ જ નહીં રહેતું હોય તો એ વાંચવાનો અર્થ શું કામ, એનો મતલબ શું? તો આપણે તો ખોટું જ કહેલે નકામું કામ કરીએ છીએ। તો કે એમ દીકરા? પછી દાદા રસોડામાં ગયા, ત્યાં લોટ ચાળવાનો આગ હતો હવાલો, એ લઈ આવ્યા, લોટ વાળો હતો, ને એને કીધું કે જા દીકરા ત્યાં પંપ ચાલે છે ને પાણીનો ધોરિયો પડે છે, એ તો આમાં પાણી ભરી આવો ને મારી માટે લઈ આવો। છોકરો દોડતો દોડતો ગયો, પાણી ભરીને લઈ આવ્યો, આવ્યો ત્યાં તો પાણી ખલાસ થઈ ગયું, એટલે કે દાદા આ તો ખલાસ થઈ ગયું, તો કે હજી તું જા અને વધારે સ્પીડમાં દોડીને આવજે। પાછો ગયો છોકરો, દોડીને લઈને આવ્યો તો પાછું ખતમ થઈ ગયું। પછી કે દાદા આ તો નહીં થાય, હું એક ગ્લાસ લઈને જાઉં, વાટકો લઈને જાઉં? તો કે ના, મારે તો આ આંખનું જ પાણી પીવું છે, એટલે તું જા હજી થોડી મહેનત કર। તો બિચારો તડકામાં પાછો ગયો, દોડતો દોડતો આવ્યો, પાછું ખાલી થઈ ગયું, પત્તો જમીન પર બેસી ગયો કે દાદા આ સાવ નકામું છે, આમાં પાણી ભરાશે જ નહીં। તો કે નકામું છે? તું આ હવાલા સામે જો। તેણે જોયું તો જે લોટવાળો આખો ખરાબ હતો હવાલો, આ ઈ એકદમ ચકચકિત થઈ ગયો હતો, એકદમ ધોવાઈને એકદમ નીટ ક્લીન થઈ ગયો હતો। તો કે દીકરા પુસ્તકમાં આપણે જે સારું વાંચન કરીએ, સારી વાર્તા વાંચીએ, એનું પણ આ જ છે। એ આપણા આપણને ખબર નહીં પડે પણ આપણામાં એ એક બદલાવ લાવે છે, અદ્રશ્યપણે આપણામાં એક બદલાવ એ વાંચનથી આવે છે, અને આપણા જે મન પર જે મેલ જામેલો છે એ આનાથી ધોવાતો જાય છે ધીરે ધીરે, થોડો થોડો પણ। એટલે વાંચન હંમેશા તમને તમારા જીવનને એક ઉત્કૃષ્ટ બનાવે છે, એક સરસ જીવન બનાવે છે, કે જ્યાં તમારું કંઈ તમારા મનમાં મિસકન્સેપ્ટ હોય, કોઈની માટે ઈર્ષા ભાવ હોય, કોઈ કંપની માટે કંઈ ગલત ફહેમી હોય, તો એ બધું આ વાંચવાથી ધીમે ધીમે બધું ધોવાઈ જાય છે। તો આ પુસ્તક આપણો મિત્ર છે, અને હંમેશા આપણે એના આપણે અભિન્ન અંગ બનાવવાનું છે પુસ્તકને। તો આ વર્લ્ડ પુસ્તક ડેના અનુસંધાનમાં આપણે પુસ્તકને મિત્ર